કડીમાં બે કોમ વચ્ચે ઝઘડામાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી જેથી બે કોમના ટોળા સમાજની છોકરીની પ્રેમ પ્રકરણની બાબતમાં સામ સામે આવી ગયા હતા અને એકબીજા ઉપર હિંસક હુમલાઓ કરી રહ્યા હતા જેથી સમગ્ર કડી શહેરમાં તંગદીલી ફેલાઈ હતી કડી તાલુકાના આગોલ ગામની પ્રાથમિક શાળામાં સસ્પેન્ડ કરાયેલા શિક્ષકને ફરજ મોકૂપીની સજા હેઠળ મૂકવામાં આવતા ગ્રામજનોએ આવા ફરજ પ્રત્યે બેદરકાર શિક્ષકને ગામની શાળામાં મૂકવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ગ્રામજનોની રજૂઆત છતાં ફરજમાં બેદરકાર એવા શિક્ષક ઠાકોર ખેંગારજીને અઘોલ પ્રાથમિક શાળામાં મૂકતા આવતા ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આવા શિક્ષકને ગામની પ્રાથમિક શાળામાંથી બીજી શાળામાં લઈ જવામાં ન આવે ત્યાં સુધી વાલીઓએ પોતાના બાળકોને શાળામાં મોકલવાનું બંધ કર્યું હતું છેલ્લા બે દિવસથી ગ્રામજનો દ્વારા બાળકોને શાળામાં મોકલવામાં ન આવતા બાળકોના શિક્ષણમાં ગંભીર અસર જોવા મળી હતી નવા ફતેપુરા એટલે કે ગઢ પ્રાથમિક શાળામાં ઠાકોર ખેંગારજીને ફરજ પ્રત્યે બેદરકારી દાખવા બદલ પ્રાથમિક શિક્ષણ જિલ્લા અધિકારી એસ ડી પટેલે સસ્પેન્ડ કર્યા બાદ ફરજ મોકૂફીની શિક્ષાના ભાગરૂપે આગોલ પ્રાથમિક શાળામાં મૂક્યા હતા ઠાકોર ખેંગારજી આગોલ પ્રાથમિક શાળામાં હાજર થયા હતા જેની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો તેમજ એસએમસી તેમજ સરપંચ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી બાળકોને શાળામાં મોકલવાનું ટાળ્યું હતું ગ્રામજનોએ ફરજમાં બેદરકાર શિક્ષકને તેમના ગામની પ્રાથમિક શાળામાં કેમ હાજર કરવામાં આવે છે બીજા કોઈ ગામની શાળામાં કેમ મૂકવામાં આવતા નથી તેવા પ્રશ્નો ઉઠાવી પોતાના બાળકોને છેલ્લા બે દિવસથી શાળાએ ન મોકલી અભ્યાસથી દૂર રાખ્યા હતા જેથી શાળામાં શિક્ષકોની પાંખી હાજરી હતી અને વર્ગખંડો પણ ખાલીખમ જોવા મળી રહ્યા હતા જેના પગલે આગોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં સાતસો બાળકોના અભ્યાસ પર માઠી અસર જોવા મળી રહી છે ગ્રામજનો એસએમસી તથા સરપંચ સહિતનાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ઉદ્દેશીને કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ફરજ પ્રત્યે બેદરકાર શિક્ષકને આગોલ પ્રાથમિક શાળામાં જ કેમ હાજર કરવામાં આવે છે આ અગાઉ પણ બે વખત ફરજ મોકૂફીની સજા પામેલા શિક્ષકને ગ્રામની પ્રાથમિક શાળામાં હાજર કરવામાં આવ્યા હતા માઠી અસર જોવા મળી રહી છે જેથી આ વખતે જ્યાં સુધી કોઈ સુખદ ઉકેલ નહી આવે ત્યાં સુધી બાળકોને શાળામાં મોકલવામાં આવશે નહીં તેવો ગ્રામજનો અને વાલીઓએ નિર્ણય કર્યો છે વિશાલ ઠાકોર લાઈવ ગુજરાત ન્યૂઝ કડી